नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव श्रावणम, नमो लोये सव श्रावणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सौवपा वप्पणासनो, मंगलाणं च सवेसि, मंगलाणं च सवेसिम, पड़वाम हवै मंगलम, पड़वाम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद महात्माओं। આપણી અજાગૃતિ રહે કે આપણે જાગૃતિ રાખવાની, પરમ વિનય, વિનય અને અવિનય, બરાબર? તમારો અવાજ તૂટે છે પાછો, હા? વિનય વિશે તમે કશું બોલ્યા કે જાગૃતિ રાખવાની, સુરેશભાઈ, સુરેશભાઈ, સુરેશભાઈ નો અવાજ નથી આવતો, એક મિનિટ, એમનો અવાજ તૂટે છે પાછો, બોલો સુરેશભાઈ. પરમ વિનય, વિનય અને અવિનય, તો પરમ વિનય તો આપણે દાદાએ પાંચ આજ્ઞા પાળો એટલે આપણે વિનય ની અંદર આપણી સતત જાગૃતિ રહે, વિનય કા ચુકાય છે, હા, એટલે વિનયમાં સતત જાગૃતિ રાખવાની કે વિનય ના ચૂકાય, એવું કહેવા માંગો છો? બરાબર છે, સંભળાય છે? એટલે પરમ વિનય એ તો બહુ જ મોટી વસ્તુ છે. પરમ વિનય તો આખું હોય જ નહીં કોઈને. દાદા ભગવાન જે પરમ વિનય નો દાખલો આપ્યો છે ને, તો આ મનમાં પણ કોઈના માટે હિંસા ના થાય, મનમાં પણ અવળો વિચાર ના આવે, એ ચારિત્ર એવું હોય. પરમ વિનય તો આખો જ્ઞાની પુરુષ ના આશય પ્રમાણે વસ્તુ જુદી જ છે, છતાં હજુ વિનયમાં આવ્યો નથી કે છે. દાદા ભગવાન શું કે છે, પરમ વિનયની તો વાત જ જુદી છે, અલૌકિક છે. પરમ વિનય થી મોક્ષ કયું? એટલે આવી ગઈ પાંચ આજ્ઞા દાદા ભગવાન આશય પ્રમાણે બધું આવી ગયું, પણ કહેવાનો મતલબ કે વિનયમાં હજુ આયા નથી દાદા, વિનય વિશે. એટલે વિનય કોનું નામ? કે સહેજ પણ આપણા વ્યવહાર વર્તન વાણી થી સહેજ પણ કોઈને દુઃખ ના થાય, એ વિનય ની શરૂઆત થઈ. હા, હવે મહાત્મા એ જાગૃતિ તમે કહ્યું ને, જાગૃતિ આ જ રાખવાની ને. અને અવિનય એટલે
આપણા મનોવચન કાય થી કોઈને દુઃખ થાય આપણો વ્યવહાર જ નો મોક્ષ કરવાનો છે. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે, એટલે કે વિનય કોનું કહેવાય? કે નિરંતર એવી જાગૃતિ રહે કે આ મન વચન કાયા એ પાડોશી છે, પારકા છે, અને એનાથી કોઈને આ સાધન છે એનાથી કોઈને અડચણ ના પડે, આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થાય. ભગવાન તો, મહાવીર ભગવાન તો વાળ પણ નતા રાખતા કે મારા નિમિત્તે કોઈને દ્રષ્ટિ બગડે, કે છે એટલું બધું આ એટલું બધું એમને જાગૃતિ હતી કે છે. એટલે આપણે પરમ વિનય નો ડાઉટ, આપણે શુદ્ધ ઉપયોગ કે દાદા ભગવાનના આશય પ્રમાણે પાંચ આજ્ઞા ને દાદાના આશય પ્રમાણે નિરંતર એ આખો મોક્ષ માર્ગ ને પરમ વિનય કહ્યો, એ વાત તો જુદી જ છે. વિનય થી ધર્મની શરૂઆત થાય, અવિનય એટલે અધર્મ, ને વિનય એટલે ધર્મની શરૂઆત થાય. ઓકે, હા, આપણાથી કોઈને દુઃખ ના થાય એ બધું વિનયમાં આવી ગયું. આપણો શુદ્ધ વ્યવહાર, નિશ્ચયલક્ષી વ્યવહાર, એ બધું વિનયમાં આવી ગયું. એટલે નીચા આપણે નમીને ચાલીએ, લઘુત્તમ ભાવે ચાલીએ, આપણે બીજાને નમીએ, આ લૌકિક ભાષા છે. જે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ એ આખી વિનયની શરૂઆત થાય, અને ઠેઠ એની પૂર્ણાહુતિ પરમ વિનયમાં પરિણામ પામે. એટલે આપણા મહાત્માઓ જ્ઞાન પછી વિનયમાં આવ્યા. પહેલા તો પહેલા સારા સારા નરસારાનો ભાન નતું, કે આ ખોટું છે આ સાચું છે એનું ભાન નતું. પરલોક પારકાને જ પોતાનું માનતા હતા. હવે તો આપણને વિનય છે, પરમ વિનયમાં તો શરૂઆત થઈ ગઈ. એટલે મોટામાં મોટો વિનય આપણને જે આજ્ઞા ધર્મ મળ્યો છે એનો આપણે વિનય કરવાનો છે. ચરણ વિધિમાં પરમ વિનય અને હું કઈ જ જાણતો નથી એ ભાવથી, એ જ મોટી વસ્તુ છે ને. જો તમે જાણતા હોય, આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું, કૃપાળુજીના પુસ્તકમાં લખ્યું છે ને, એ કે છે જો તમે જાણ્યો આત્મા તો આ પુસ્તક ખોલવાની જરૂર નથી. અને આપણી જાતને હું જાણું છું એ જ મોટો અવિનય છે. હું કઈ જ જાણતો નથી, ત્યાંથી તો વિનયની શરૂઆત થઈ. એટલે દાદા કહે કોરી સ્લેટ લઈને આવે તો અહીં પામે, અને ચિત્રામણ કરેલી સ્લેટ હોય આપણું બુદ્ધિનું ચિત્રામણ તો પછી કહેશે કઈ પામે નહીં. એટલે કહ્યું ને કે માર વિંડુ ને માર બીક ચોકડી, બીક જીરો, હું કઈ જ જાણતો નથી. એવી રીતે દાદા પાસે જવાનું, તારે વિનય વેવાય, હું જાણું છું. તો બધું છે ને જગતના લોકો, હું જાણું છું, તે હજુ વિનયમય નથી આવ્યો. દાદા ભગવાન એટલે ધર્મની શરૂઆત વિનયથી થાય, અને એની પૂર્ણાહુતિ આત્મા પ્રાપ્ત કર્યા પછી એ શુદ્ધ ઉપયોગ અને જે ચારિત્ર કહ્યું એ પરમ વિનય કહે છે. હવે મહાત્માઓને પરમ વિનયની અંશે કરીને શરૂઆત થઈ ગઈ છે, અને સર્વાંશે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પરમ વિનયની જરૂર છે. એટલે વિનય એટલે ખબર પડી ને, દરેક વ્યક્તિ અભેદ દ્રષ્ટિએ મોટો મોટો વિનય છે. આપણા બધા મહાત્મામાં હું જ છું, દરેકમાં હું છું, પરમ વિનય છે. વિનય એટલે પરમ વિનયની નીચેનું સ્ટેપ, હા, કે કોઈને દુઃખ ના થાય મારા વાણી વર્તનથી. આ ખોટું છે અને આ નુકસાનકારક છે અને આ ફાયદાકારક છે, અલૌકિક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ એને એનાલિસિસ કરી જાણે તો વિનયની શરૂઆત થાય. તો બહુ મોટી વસ્તુ છે વિનય,
પેલું કે છે ને છોકરાએ મા બાપ નો વિનય કરવો, સ્ટુડન્ટે શિક્ષકો નો વિનય કરવો, આપણાથી મોટાઓને આપણે વિનય કરવો, એ શરૂઆત છે. આ વિનયના તો એટલી બધી લોંગ ડેફિનેશનો છે. આજ્ઞાનો વિનય કરવો, દાદાની આજ્ઞાની આરાધના કરવી, એ પણ વિનયમાં આવે. આપણને જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એને આપણે સાચવી જાણીએ, ત્યાંથી પરમ વિનય સુધી લઈ જાય. કઈ બીજું કઈ જાણવું છે આમાં વિશેષ? ના, બરાબર. હા, ચાલો, તારે જય સચ્ચિદાન. જય સચ્ચિદાન મહાત્મા. કોઈ બીજાને ક્વેશ્ચન છે? એક મિનિટ. સુમિત્રાબેન. શું કહ્યું? સુમિત્રાબેન ફ્રોમ બરોડા હેઝ ક્વેશ્ચન. ઓકે સુમિત્રાબેન. ચાર્જ ને ડિસ્ચાર્જ એને રાગ દ્વેષ એવું નથી કેતા. એ તો રાગ દ્વેષ એટલે ના ના ના, એને કાને લેવા દેવા નથી. ડિસ્ચાર્જ અને ચાર્જ, ડિસ્ચાર્જ એટલે કર્મ ફળ. રાગ દ્વેષ વસ્તુ જુદી છે, કોઝ અને ઇફેક્ટ. રાગ અને દ્વેષ ક્યાં સુધી હોય? અહંકાર હોય ને ત્યાં સુધી રાગ દ્વેષ હોય. અને ચાર્જ અને ડિસ્ચાર્જ તો શું છે કે ત્યાં ચાર્જ દેવગતિમાં નથી થતું, નરક ગતિમાં નથી થતું, ખાલી મનુષ્ય ગતિ છે. તિર્યન ગતિમાં ચાર્જ નથી થતો, ડિસ્ચાર્જ જ થાય છે. પણ પેલા તમે જે એવું નથી, ચાર્જ અને ડિસ્ચાર્જ એટલે શું? કર્મ બંધવું એનું નામ ચાર્જ. હા, અને ડિસ્ચાર્જ એટલે ઇફેક્ટ, કર્મ ફળ. એ બરાબર છે. ડિસ્ચાર્જ થાય છે તે કર્મ ફળ ભોગવતી વખતે નવા કર્મ બંધાય છે. પછી નવા કર્મ બહુ જાતના હોય, તિર્યન ગતિ ના હોય, દેવ ગતિ ના હોય, નરક ગતિ ના હોય, કે મોક્ષે જવાના બી હોય. આપણા મહાત્માઓને કયા કર્મ બંધાવાના? પાંચ આજ્ઞા રૂપી, શુદ્ધ ઉપયોગ રૂપી, સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જનારા રૂપી, તા કઈ રાગ દ્વેષ આવ્યું? મહાત્માને ચાર્જ થતું બંધ થઈ ગયું, ડિસ્ચાર્જ રહ્યું. આજે દેવ ગતિ, તિર્યન ગતિ અને અનરક ગતિ, એમાં ચાર્જ થતું જ નથી. લો, ખાલી કર્મ ફળ ભોગવવા માટે ત્યાં થાય છે. રાગ અને દ્વેષ અજ્ઞાનતા હોય ત્યાં સુધી ચાર્જ થાય છે. બરાબર. હા, એના અનુસંધાનમાં છે. જ્યાં સુધી હું સુમિત્રાબેન છું ત્યાં સુધી જ રાગ દ્વેષ થાય. હવે હું શુદ્ધાત્મા છું ત્યાં રાગ દ્વેષ થતા જ નથી. બરાબર. રાગ દ્વેષ એ નવા કર્મનું બીજ છે. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં રાગ દ્વેષ થાય. બરાબર. બરાબર છે. બોલો, ના સમજ પડી હોય તો પૂછજો. સિદ્ધાંતિક વાત. હા, પણ અહંકાર હોય ત્યાં સુધી ચોંટાડેલી વસ્તુ હોય કે દ્વેષ. હવે કોને? કે શુદ્ધાત્માને રાગ દ્વેષ થતા નથી, અને સુમિત્રા બેન ના બધા આથમતા છે, નવા થતા નથી. જે ચાર્જ કરીને આયા છે, ગમતા પણ કે ના ગમતા પણ, કે રાગ અથવા દ્વેષ, દ્વેષ એટલે અંદર બળતરા થાય, અને રાગ એટલે અંદર ગલગલિયા થાય, ગમવા પણ થાય. હવે શુદ્ધાત્માને થતા કોને થાય છે?
કે સુમિત્રા બેન ને તમારા રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું જતું રહ્યું અને આથમતું રહ્યું તો આથમતું કોને રહ્યું નવા નથી થતા રાગ દ્વેષ કેમ નથી થતા અહંકાર હોય કરતા પણ ભાન હું સુમિત્રા બેન છું હું જ કરું છું એ તો જ આ તો એને જ રાગ દ્વેષ કહેવાય એ સિદ્ધાંત છે ને હું શુદ્ધાત્મા છું તો આપણને થતા નથી નવા કર્મ આધાર આપો તો આધારને આધારે કર્મ ટકી રહે આ ગ્લાસ હોય તો ગ્લાસનો આધાર અથેડી છે તો ગ્લાસ અથેડી ખસેડી લે તો ગ્લાસ નીચે પડી જાય ને હવે આપણે શું કહ્યું ભળી જાય એટલે પેલો ડિસ્ચાર્જ થાય ને તે વખતે પેલું ભળી જાય ને અતે ના આત્મા ભળતો જ નથી પોતાનું સ્વરૂપ એ સુમિત્રાના ભાગમાં ભળે એને બધા ભાષ્યમાન પરિણામ ઉભા થાય મને થઈ ગયું મને થયું મને થઈ ગયું એ મને થઈ ગયું એટલે એ ભાષ્યમાન પરિણામ છે જેવી રીતે રણમાં આપણે દૂરથી આપણે જોઈએ ને પાણી છે પણ નજીક જઈએ તો પાણી દેખાય પણ દૂરથી ભાસે એવું આ ભાષ્યમાન પરિણામ છે જે ભળી ગયું આત્મા ક્યારે સંકોચ કિરણ સ્વભાવ વાળો છે ક્યારે ભળતો નથી સંકોચ કિરણમાં કેવું છે તેલ અને પાણી નોખું ને નોખું રહે છે એટલે આત્મા તો અજ્ઞાનતામાં નથી ભળતો નોખો જ છે પણ એને ભાન નથી ને આપણને ભાન થયું આત્મા ક્યારે લેપાયમાન પરિણામ થતા જ નથી એ નિર્લેપ છે અજ્ઞાની માટે નિર્લેપ છે અને જ્ઞાની માટે નિર્લેપ છે મહાત્મા માટે જ્ઞાની ને ભાન થાય છે અને અજ્ઞાની ને ભાન નથી હું ભળી ગયો છું એવું એને ભાસે છે ખરેખર એને ભળતો નથી પણ આ લેપાયમાન ના ભાવો ભાષ્ય એ પોતાના ભાવો સમજે છે હવે આપણને નોખું પાડી આપ્યું ભેદ વિજ્ઞાનીએ ત્યાં સુમિત્રાના ભાગમાં બધું થઈ રહ્યું છે અને મારા ભાગમાં તો નિર્લેપ એવો અનંત જ્ઞાન અનંત દર્શન વાળો શુદ્ધ આત્મા છું આપણને ખાલી બિલીફનું જ ફ્રેક્ચર થઈ છે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપી અને રાઈટ બિલીફ બેસાડી આપી અને અજ્ઞાનીઓને રોંગ બિલીફ સાથે હોય એટલે એને આ બધું એકાકાર હોય હવે આપણે ક્યારે છૂટું પાડ્યા પછી તેલ અને પાણી એકાકાર થાય ના થાય જુદું જ રહે પણ લાગે ખરું તેલ ભળી ગયું પાણીમાં એવો તંકોત કિરણ સ્વભાવ વાળો શુદ્ધાત્માનો ગુણ છે એ ગુણનું આપણને ભાન કરી આપ્યું અજ્ઞાન દશામાં એ ગુણનું ભાન ના થયું હોય આત્માના ગુણોનો આપણને અનુભવ થયો ભાન થયું એનું જ્ઞાન દર્શન હવે ચારિત્રમાં એટલે કે તપનો પાયો એ ચારિત્રમાં આવશે આપણા એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ આ રીતે ક્યારેય ભળતો નથી એવો આત્માનું ભળતો નથી લેપાયમાન બધા ભાવો મય ક્યારેય લેપાયમાન થયો નથી તો તંકોત કિરણ સ્વભાવ વાળો જય સત્ય મહાત્માઓ આપણે ગીતાબેન અને બંકીમભાઈ ગઈકાલે ક્વેશ્ચન બાકી હતા અત્યારે છે આજે કે કોઈ બીજાને ક્વેશ્ચન છે હા બંકીમભાઈ નો છે ભાષાનજી હા બોલો સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આત્મા સૂત્ર 4 3109 નંબર નું સૂત્ર છે 3109 બોલો 3109 આત્મા સંકલ્પ વિકલ્પ કરી શકે જ નહીં સંકલ્પ વિકલ્પ કરી શકે જ નહીં
કારણ કે તે નિર્વિકલ્પ છે કારણ કે તે નિર્વિકલ્પ છે પણ જગત આખું આત્માનો વિકલ્પ છે એ શું જગત આખું જ આત્માનો વિકલ્પ છે એટલે પહેલા આ આત્મા કેવો છે એ સંકલ્પ વિકલ્પ કરી શકે એવો નથી અને જગત આખું આત્માનો વિકલ્પ છે એ જગત કેવું છે કે હું આ મહેશ છું ને મેં જ કર્યું છે એ આખું જગત એમાં ફસાયું છે હું પણ ને મારા પણ હું પણ અને મારા પણ એ આત્માનો વિકલ્પ એટલે આ દેહ પોતે જ છે એવું જે માને છે પોતે દેહ નથી છતાં એ પોતે જ ખરેખર હું જ મહેશ છું એ આત્માને જાણતો જ નથી એ અનુસંધાનમાં આત્માનો વિકલ્પ થયો કે દેહ દેહને જ આત્મા માને છે શું માને છે એને તો પણ પ્રતિષ્ઠિત આત્મા કે શુદ્ધ આત્મા એવું કઈ વિચારવાનું એ રહેતું જ નથી પ્રતિષ્ઠિત આત્મા તો મહાત્માઓને જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પ્રતિષ્ઠિત આત્મા કહેવાય એ પહેલા ના કહેવાય એ પહેલા કહેવાય જ નહીં પ્રતિષ્ઠિત આત્મા તો એને ભાન થયા પછી અંતર દશા પ્રાપ્ત થયા પછી એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય પ્રતિષ્ઠા કરેલી એ ભાગને પ્રતિષ્ઠિત આત્મા એને ભાન થાય મહાત્મા નો તો સંકલ્પ વિકલ્પ રહ્યા નહી જેને જ્ઞાન ની પ્રાપ્તિ નથી થઈ જેને દેહ હું જ છું અને હું જ કરું છું એટલે વ્યવહાર આત્માનો વિકલ્પ થયો અજ્ઞાન દશામાં એટલે થયો નહી એ સંકલ્પ વિકલ્પમાં જ હોય એને આત્મા છું એને ભાન જ નથી હોતું હું જ કરું છું એટલે વ્યવહાર આત્માનું બી ભાન ના હોય કશું જ ના હોય વ્યવહાર આત્મા કોને કયો બરાબર હા હું જ બોલું છું હું જ કરું છું મેં જોયું એટલે કૃષ્ણ ભગવાને કહ્યું ને સર્વ ઇન્દ્ર પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇન્દ્રના ધર્મોને તું પોતાના બખોડી નાખ્યો છે પોતાના માની લીધા છે એ પર ધર્મ પારકા ધર્મો છે એને તે પોતાના માની લીધા અને તારો આત્મધર્મ તું ખરેખર કોણ છું તારો ધર્મ શું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એ ખુલ્લો થવો જોઈએ આ જ્ઞાન લીધા પછી પારકા ધર્મ છે એવું આપણે સમજો પેલા આપણે નતા કેતા મને વિચાર આવ્યો મેં જોયું મેં સાંભળ્યું હું બોલ્યો મેં કર્યું હું ચંદુભાઈ છું એ બધા આત્માના વિકલ્પ છે આરોપણ કર્યું પોતે નથી છતાં તા પોતાનું આરોપણ કર્યું એ આત્માના વિકલ્પ હવે આપણે મહાત્માઓને આપણને દેહાતીત દશા દેહમાં દેહ બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ એ નોખું પાડ્યું મહાત્માને નોખું થઈ ગયું એટલે આપણે દેહને હું માનતો તો એ જ અજ્ઞાનતા હતી એટલે દેહમાં દેહ બુદ્ધિ થઈ ગઈ કે આ મન વચન કાયા કેવા છે પર અને પરાથી અને આ શુદ્ધાત્મા એનાથી તદ્દન નિર્લેપ અસંગ અચ્યુત અજન્મ અમર જન્મ મરણ થી મુક્ત એવો બધા આત્માના ગુણો છે ને પોતાના સ્વરૂપના એ આખી ભેદ વિજ્ઞાનીએ આત્મા ને અનાત્માની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી દીધું કે આ બધા ગુણો
ઉદગલ ના મન વચન કાયા ના પાડોશી ના અને મારા ગુણધર્મ કેવા એ પાડોશી ને જોવનારા જાણનારા નાતા દ્રષ્ટા સ્વભાવ વાળો અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત સુખ અવિનાશી અચ્યુત અજન્મ અમર બધા આત્માના ચરણ માં ગુણો બોલીએ છે ને એ હું પોતે છું એવું ભાન થયું છે પછી અનુભવ રહ્યો ને પ્રતિતિ બેસી છે શ્રદ્ધામાં બેસી ગયું છે અને લક્ષ ને અનુભવ આપણા પુરુષાર્થ થી આ સત્સંગના સ્વાધ્યાય થી રોજ બરોજ આપણે અનુભવ કરીએ છીએ ને કોક આપણને બોલી ગયું તો આપણે તરત અનુભવ શું કરીએ છીએ અરે બહુ અનુભવ અરે એ તો શુદ્ધાત્મા છે વાણી પર ને પરાધીન છે આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો એને સહેજ પણ દુઃખ ના થાય એ રીતે આપણે સંભાવે નિકાલ કરીએ છીએ તરત શુદ્ધાત્મા જોઈએ છે આપણે દિવ્ય ચક્ષુ મળ્યા એ તો આપણે પરમાત્મા પદ મળ્યું છે પણ આપણે પરમાત્મા દાદા ભગવાને પોતે પરમાત્મા પદ પામી આપણને મહાત્માને પમાડ્યા એવું પરમાત્મા પદ સુધી એ શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે તમે પોતે ભગવાન છો એનું ભાન કરાયા આપ્યું છે તમે પોતે બંકિમભાઈ નથી તમે પોતે પરમાત્મા છો શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે આપણે પરમાત્મા થયા નથી પણ અંતરાત્મા એ પરમાત્માનું બીજ રોપાઈ ગયું છે આપણામાં કે પરમાત્મા કે ભગવાન ઉપરથી ટપકવાના છે ભગવાન તો કે માના પેટે જ જન્મ લે પણ એના ભગવત ગુણો પ્રગટ થાય તે ભગવાન કહેવાય એટલે બહુ દાદા ભગવાન તો બધી બહુ પરમાત્મા ભગવાન જુદા પરમાત્મા જુદા એવું આખી વસ્તુ જુદી છે ભગવાન તો તમે પોતે છો પણ પરમાત્મા થવાનું છે ભગવત ગુણો પ્રગટ થાય ને બધા ભગવાન એટલે વિશેષણ થયું ને પરમાત્મા એટલે ભૂલ વગરના સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન નિર્વિકારી નિર્વિષયી એક પણ ભૂલ બાકી ના હોય એ આખી અતિશયોક્તિ છે પરમાત્મા એ જોતા જ એના હાસ્યથી બધા પાપો બળી જાય એના દર્શન માત્ર થી કેટલા અવતારો કપાઈ જાય એની વાણી અલૌકિક હોય અપૂર્વ હોય બધા જ કે છે પાપોને બાળી નાખનારી શાશ્વત વાણી હોય એક ચેકો ના શાશ્વત એટલે કાયમ એક ચેકો ના મારી શકે અને એ વાણી કેવી હોય પાતાળી જણનું હોય એ પરમાત્માના બધા લક્ષણો છે ભગવાન એ તો કે છે અમને કોઈ ગાળ ભાડે ને એવું લાગે છે કે આ દાદા ભગવાન કેવડાવે છે તમને ગાળ ભાડે કે છે એવું લાગે ભગવાન અમે તો પરમાત્મા છે 14 લોકના નાથ છે 24 તીર્થંકર નું ભેળું સ્વરૂપ પ્રગટ થયું છે મોક્ષ આવતો તો છતાં પણ જગત કલ્યાણ માટે અમે જવા દીધો આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા 30 ભવનો નિચોડ છે 30 ભવ કાઢ્યા કે છે વ્યવસ્થિત શક્તિ કરતા કોઈ આ શાસ્ત્રમાં ના મળે વ્યવસ્થિત શક્તિની ગજબની શોધખોળ છે પરમાત્મા આગળ બની ના શકે એટલે અતિશયોક્તિ કહેવાય આ બધી પરમાત્મા તો કૃષ્ણ ભગવાનને આપણે પરમાત્મા કહીએ 24 સિદ્ધંકરને પરમાત્મા કહીએ રામ ભગવાનને પરમાત્મા કહીએ આ તો બધા પરમાત્માનો સમૂહ સંગમેશ્વર ભગવાન બધાનો સંગમ થયો છે બધા પરમાત્માનો સંગમ થયો છે આ બધી નદીઓ ભેગી થાય તો કેવું થાય એની ત્રિવેણીમાં નાહવાની કેવી મજા આવે દુઆ 24 સિદ્ધંકરનું ભેળું સ્વરૂપ એ સંગમેશ્વર બધાનો સંગમ થયો એવા પરમાત્મા દેહધારી સંસારી વેશે જેના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય કેટલા અવતારો કપાઈ જાય ને મોક્ષ દાતા પુરુષ કયો મોક્ષનું દાન આપવા માટે આવ્યા છે બહુ મોટી વાત છે અત્યાર સુધી મોક્ષનું દાન આપવા કોઈ નથી આવ્યું અને પાછો ખટપટિયા વિતરાક એટલી બધી અતિશયોક્તિ છે બહુ જ એનું એટલે 11 નું આશ્ચર્ય કહ્યું ને આશ્ચર્યમાં ગણાય કે છે દીઠ આશ્ચર્ય બોલો બીજું કઈ
બીજું એક શુદ્ધાત્માની ભજનામાં અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ સર્વાંગ. હવે જે અવસ્થાઓ પરિણમે છે એ કોની? આત્માની અવસ્થાઓ પરિણમે. હા એ તમે આખું વાક્ય બોલો, શું બોલે? જનંતા જ્ઞેયો. જ્ઞેય કયું? બંકિમભાઈ. આ બંકિમભાઈ, જ્ઞેય એટલે બંકિમભાઈ. આત્માનો ઉપયોગ તો થાય ને સાહેબ? સાંભળો તો ખરા. હા બોલો. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમે અનંતી અવસ્થાઓ. તો અવસ્થાઓ કોની? બંકિમભાઈ ની. રિલેટિવ ની અવસ્થા. રિલેટિવ ની. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું. કે છે કાદવમાં પ્રકાશ જાય ને, કાળીનો પ્રકાશ પેલો કાદવમાં જાય. પ્રકાશ એટલે જ્ઞાન. આ તો દાખલો સમજાવવા માટે. આપણે ગાડી ચલાવતા હોય એનો પ્રકાશ કઈ જાય? કાદવમાં. તો કાદવ પ્રકાશ ને અડે છે? ના. કેવો હશે પ્રકાશ? નિર્લેપ. કેવો હશે? આ તો દાખલો તો આપવો પડે ને. નિર્લેપ એટલે શું? કે ગાડીની ફ્રન્ટ લાઈટમાં, એ ફ્રન્ટ લાઈટનો પ્રકાશ કાદવમાં ગયો. કાદવ પ્રકાશ ને અડે છે? કાદવ પ્રકાશ લિપાયમાન થાય છે? એવો આત્માનો પ્રકાશ એટલે જ્ઞાન દર્શન એ જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં એ ક્યારે કાદવમાં ખરડાતો નથી. એટલે લાઈટ નો જાણવામાં જ થયું ને એ પ્રકાશ. આત્માનો ઉપયોગ તો થાય ને. હા પણ કેવો ઉપયોગ થાય? જોઈને પાછો આવે. લાઈટ જેવો. લાઈટ ખરડાતી નથી કાદવ થી, એટલે આ સિમિલી આપી છે. કાદવ ની ને એટલે તો પ્રકાશ જાય છે તો આપણને દેખાય છે, નહી તો દેખાય આપણને. છતાં પ્રકાશ ખરડાતો નથી. એટલે પ્રકાશ એટલે જ્ઞાન અજવાળું. ગમે તા જ્ઞેયોમાં પરિણમેલી અનંતી અવસ્થાઓ પણ પ્રકાશ ખરડાતો નથી. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓ પણ પ્રકાશ ખરડાતો નથી એ આધારે છે. એવો પ્રકાશ આત્માનો સ્વભાવ તો તમને હજુ આખા હિમાલયમાંથી આત્મા નીકળી જાય. સંકોચ વિકોચનો સ્વભાવ છે એના. અનંત ગુણ છે. અનંત ગુણ આત્માના કેવા છે? કપાતો નથી, પાણીથી ભીજવતો નથી, અગ્નિથી બાળી શકાય નહીં. જે અગ્નિથી બાળી શકાય નહીં તો કયા પ્રકાશથી ખરડાવવાનો છે? કયા અગ્નિથી ખરડાવવાનો છે? એટલે અતિ અતિ સૂક્ષ્મ છે, સંકોચ ઉકસ સ્વભાવનો છે. અહી દેહ છૂટે ને એક છેડો અહી હોય આત્માનો, ને બીજો છોડો અમેરિકામાં માતાની ગર્ભમાં હોય. સંકોચ ને વિકાસ, તો વિકાસ તો અહીંથી અમેરિકા એક છેડો હોય. દાદા એ આવું ભગવાન આવું કહેતા હતા. એક છેડો આત્માનો અહીં હોય ને બીજો છેડો કઈ હોય? હા અહીં ઇન્ડિયામાં. એટલો અને હાથી હોય તો હાથીના આકાર જેવો આત્મા હોય, અને કીડી હોય તો કીડીના આકાર જેટલો. હાથીનો વિકાસ કેટલો મોટો? પેલો સંકોચ જઈ જાય કીડીમાં. હાથી જેવો આત્મા કે છે. એવા અનંતા ગુણો છે, તેને કયું લેપાયમાન થવાનું છે એને જાણવામાં? બરાબર. ત્યારે લેપાયમાન થતું અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમી અનંતી અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ. આ દ્રષ્ટાંત આપો ને તો સમજાય છે. આ બુદ્ધિનો વિષય નથી. આત્માના ગુણો ને એના પર્યાયો બધું આખું નોખા છે.
બરાબર કોઈ પણ અવસ્થામાં અંકિતભાઈ બરાબર ચાલો જી જી હા જય સચિદાનંદ હા ગીતાબેન જય સચિદાનંદ જય સચિદાનંદ મહેશ આનંદજી જય સચિદાનંદ બોલો બોલો ગીતાબેન બહુ વખતે મળ્યા બોલો આપણા મોક્ષ માર્ગમાં વૈરાગ્ય ના હોય બરોબર સાહેબ હા તો પણ વિતરાગતા હોય તો એ વિતરાગતા જરાક થોડુંક સમજાવો ને એટલે વિતરાગતાની શરૂઆત થાય હા જી આપણે મોક્ષ માર્ગમાં કેવું છે કે પહેલા ઉદાસીન ભાવ હોય ઉદાસીન ભાવ શરૂઆત થાય મોક્ષ માર્ગ ઉદાસીનના લક્ષણો છે મુખ્ય અને દાદા ભગવાન પોતે સંપૂર્ણ વિતરાગ થયા નતા એ નતા કહેતા કે ચોથો આરો હોત તમે સંપૂર્ણ વિતરાગ મહાવીર ભગવાન જેવા થઈ ગયા હોત તમને આવો ગીતાબેન ભરતભાઈ બધા લાભ લઈ લો એચકે આવો તમે આટલું ડોનેશન આપો અરે આ તમારી લોભની ગાંઠ માટે તોડાવવા માટે વાત કરે છે બધું એચકે ને કહ્યું ને એવું બધું ખટપટ કરેલી એમને અને સંપૂર્ણ વિતરાગ બે પ્રકારના હોય એક સંપૂર્ણ વિતરાગ અને ખટપટિયા વિતરાગ જો હવે ચોથો આરો હોત તમે સંપૂર્ણ વિતરાગ થયે સંપૂર્ણ વિતરાગ આ કાળમાં થઈ ના શકે હા તો દાદા ભગવાન કે છે અમે ચોથારામાં હોત તો સંપૂર્ણ થઈ ગયા હોત કાળે ક્રમે કરીને પંચામારામાં આયા તો તમને કામ લાગ્યા કે ચોથારામાં અમે કામ ના લાગત આવો કામ કાઢી લો ખટપટ ના કરત લોભની ગાંઠ બી છોડાવત નહીં એટલે ખટપટ્યા વિતરાગ એટલે શું હા એટલે દાદા ભગવાન શું કે છે અમને અમને કેવળ જ્ઞાન થયું શું થયું કેવળ જ્ઞાન અમને પચ્યું નહીં 356 ડિગ્રી પચ્યું દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરે પૂરું પચતું નથી પાપ કેવા છે કળિયુગના પછી લીટી એવી છે કે કેવા પાપો અહીં કળિયુગમાં છે કળી આ પંચમારામાં તે કે એ દાદા ભગવાને આપણને સંપૂર્ણ વિતરાગ જ જ્ઞાન કે છે મને જે પ્રાપ્ત થયું એ જ તમને આપ્યું મને સુરતના સ્ટેશન પર જે પ્રાપ્ત થયું કેવળ જ્ઞાન મને ના પચ્યું તો તમને નહીં પચે 360 ડિગ્રી એટલે સંપૂર્ણ પેલું વર્તુળ હોય ને એ 360 ડિગ્રી તો અમે આ હિન્દુસ્તાનમાં તમે જન્મ લીધો એટલે 300 ડિગ્રી આવી ગઈ 300 ડિગ્રી આવે ને તારે જ હિન્દુસ્તાનમાં જન્મ લેવાય ડિગ્રી એટલે ડેવલપમેન્ટ તો આજે આપણને હિન્દુસ્તાનમાં જન્મ લે 250 ડિગ્રી આવી ગઈ એમાં દાદા ભગવાનનું આ જ્ઞાન મળ્યું એટલે તમે 300 ઉપર ચડી ગયા અને એમાંય 5 આજ્ઞાને સદુપયોગ તાકે છે 335-340 સુધી પહોંચી જાવ એકા અવતારી જ્ઞાન કહ્યું દાદા ભગવાન કે છે તમને પણ આ વિતરાગ વિજ્ઞાન રાગ દ્વેષ રહિત કર્યા તમને તમને જ્ઞાન એવું છે વિત દ્વેષ કર્યા આપણને વિતરાગ થવાનું બાકી વિત દ્વેષ તો કરી નાખ્યા કરી નાખ્યા દ્વેષ સંપૂર્ણ કાઢી નાખ્યો હવે વિતરાગ થવાનું છે એટલે સંપૂર્ણ વિતરાગ ના થવાય આપણે સંપૂર્ણ પણ અંશે કરીને શરૂઆત થઈ ગઈ એ રીતે છે ખ્યાલ વિતરાગ આપણો માર્ગ જ મહાવીર ભગવાન નો જ વિતરાગ માર્ગ છે એ જ દાદા ભગવાન કહે છે મહાવીર ભગવાન અમે શાસન ના સંધાર છે શાસન તો એમનું છે એટલે આ રીતે વાત હા સમજ પડી ને બહુ સરસ સમજ પડી પૂછો કઈ એક નાનો પ્રસંગ તમને ટાઈમ હોય તો તમે કઈ નાનો પ્રસંગ દાદાનો કો પૂછો આ અનુભવમાં આવશે એ આવશે આવશે અનુભવ આજે બોલવાનો છે પછી આવશે નાના પ્રસંગ જ બોલવાના છે 2-5 મિનિટ આપણે વધારે નથી બોલવાનું એ આવશે અત્યાર પ્રધાન પ્રશ્ન પૂછવા દો હા કઈ વાંધો કઈ જય જય દાદા કહી દીધું ચલો તમે કહો છો એટલે કહી દઉં નાની મોટી ભૂલ થાય ને તો મેં દાદા ભગવાનને ઓપન ટુ સ્કાય કહી દીધું
કે દાદા આજે તો એટલી બધી મોટી ભૂલ થઈ ગઈ તો મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તો દાદા કે છે આ તો જ્ઞાની નું વાક્ય લાયો, તું કઈથી લાયો આ જ્ઞાની નું વાક્ય? આ ગીતા બેન પરથી તમને વિશ્વાસ ઉઠે? તમારા ફાઇલ નંબર 2 હતા એના પરથી વિશ્વાસ ઉઠે? દીકરી પરથી ઉઠે? પાડોશી પરથી ઉઠે? પણ પોતાની જાત પરથી વિશ્વાસ ના ઉઠે. પછી દાદા ભગવાને શું કહ્યું કે આ મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો, એ કાયમ નો ઉઠી જાય તો તારું કામ નીકળી જાય. પછી શું કહ્યું કે કાયમ નો ઉઠે એવો નથી. એટલે આ મહાત્માઓ બધા આશીર્વાદ આપજો કે મહેશ પરથી કાયમ નો વિશ્વાસ ઉઠે. આ અનુભવ થયેલો. ચલો વાત ટૂંકમાં કહી દીધું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ અનમ્યુટ કરો. ઉમેશભાઈ પછી પૂછી લો, તમે પ્રાઇવેટલી કહેતા તો પછી પૂછી લઈશ, ટાઈમ ના હોય તો. બોલો બોલો ને, બધા સાંભળે બોલો ને. સારું. મહેશ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. બધા સમકીતધારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ચાલો બોલો બોલો. હા બોલો. હા, પ્રશ્ન હું એ પૂછતો હતો કે પાંચ આજ્ઞા જે આપણે જે છે પાંચ આજ્ઞા, એને સજ્જડ રીતે ચૂકાય નહીં એવી રીતે રહેવું છે, અને એ રહેવા માટે દાદાનો સત્સંગની વિશે અને તમે કહો. પાંચ આજ્ઞા સિવાય કશું ના જોઈએ, બસ ઊંઘતા ક્ષણે ક્ષણે. દાદા ભગવાન આના માટે બહુ સરસ કહેતા હતા, પાછળ પડવું જોઈએ, લગ્ની લાગવી જોઈએ, એની કિંમત સમજાવવી જોઈએ. જેની કિંમત તમે આખી હોય ને, એ વસ્તુ તમને ધારણ થયા વગર રહે જ. આપણે દાખલો આપતા હતા, પૈસાની કિંમત, ડોલરની કિંમત કે કરન્સીની કિંમત આપણે આખી હોય તો, આપણે આખી હોય એટલે કિંમત સમજાય છે, આખી હોય એટલે ભાઈ ડોલરનો 75 રૂપિયા છે એક ડોલરનો, એ આપણે કિંમત આખી કહેવાય. ને આપણને તો આ રમતા રમતા કોઈ મહેનત કર્યા વગર, કોઈ પુરુષાર્થ કર્યા વગર, જપ તપ ત્યાગ એને પુરુષાર્થ કર્યો, કશું કર્યા વગર આપણને પ્રાપ્ત થયું છે. એટલે કિંમત તેથી અંકાશે પાંચ આજ્ઞાની. મને કહો, ચલો તમને આ જપ તપ ઊંધા માથે લટકાઈને, અભ્યાસ કરાવીને, કસરતો કરાવીને આ જ્ઞાન આપ્યું હોત ને, તો તમને ખરેખર કિંમત સમજાત. બરાબર. આજે કિંમત કોની આંકી છે આપણે? વાઇફ ની, સંસાર ની, સંસારિક સુખો ની. એ કિંમત આપણે એના પર વજન મૂક્યું છે ને, એવી કિંમત આંકીને આયા છે, નવી આંકતા નથી. કેટલા અવતાર એવું છે દાદા ભગવાન બીજા અર્થમાં બોલતા હતા. અનુભવ થી તો અમને સાબિત થઈ ગયું છે કે મફત મળ્યું છે, એ તો કિંમત નહીં. આ દેવું શબ્દ દાદા ભગવાન કહેતા હતા કે કરોડો રૂપિયાનું દેવું છે તમારે. અત્યારે તમે પેમેન્ટ આપી આપીને પગાર આવે આવે, ચાર બે છોકરા કમાય, વાઈફ કમાય, છતાં એનો દેવું ચૂકતે કરવામાં આખી જિંદગી જાય ને, તો દેવું ચૂકતે થાય નહીં એવી મોટી લોન લીધી છે. બરાબર. એવું વ્યાજે ચૂકતે ના થાય તો દેવુંની કઈ વાત આવી? એવું કે છે કે અનંત અવતારના આપણે એવું દેવું લઈને આવ્યા છે, તો આ પાંચ આજ્ઞા નહીં રહેવાનું કારણ આ દેવું છે. બરાબર. તમે કહ્યું પાંચ આજ્ઞા સિવાય બીજી વાત ના કરતા, પણ દેવું તો સમજવું પડે ને, કેમ આજ્ઞા નથી પડાતી? દેવું લઈને આવ્યા છે આપણે, પાડવી હોય તોય ના પડે. એક દારૂ આઈ જાય કરે, એમાં પાછી પ્રજ્ઞા તમને આજ્ઞા જે પડાય છે ને, એ તો દાદા ભગવાનની કૃપા છે. તમે કશું ધાડ નથી મારતા. કઈ કૃપા? તે પ્રજ્ઞારૂપી દાદા ભગવાનની કૃપા. અંદર પ્રજ્ઞા શક્તિ ચેતાવળા ચેતવે છે તમને આજ્ઞા પાડો, એટલી જ તમારથી પડાય છે. કારણ કે વચ્ચે આ દેવું આવે છે. સમજી ગયા. હા, થોડું ઘણું ખ્યાલ આવ્યો? બિલકુલ આવ્યો. નિરંતર પાંચ આજ્ઞામાં રહેવાય એવું નથી, હું એવું કહેવા માંગુ છું. સમજી ગયો. દાદા ભગવાન એટલું ધડકે, અને પછી તો દેવાના પ્રભાવમાં પછી પાછું એ તમને એના ફોર્સમાં તમને ચૂકાવે.
છતાંય રસ્તો બતાવ્યો કે તું તમે નક્કી કરજો, નિશ્ચય કરજો, પુરુષાર્થ કરજો અને લગ્ની લગાડજો. દાખલો આપતા હતા કે કોકના ભણવામાં મેથ્સ કાચું હોય, બીજા સબ્જેક્ટ આમ એને આવડતા હોય, બરાબર, પણ પેલો કાચું છે કાચું છે એમ કરીને પેલો હવે મારથી નહીં તૈયાર થાય, નહીં તૈયાર થાય, બીજા સબ્જેક્ટ વાંચ્યા કરે, એમાં જ ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યા કરે. હવે મેથ્સ માં ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો જોઈએ. પહેલા મારું મેથ્સ એટલું બધું કાચું હતું તો પપ્પાએ દસમા બોર્ડમાં છોડાઈ દીધું. બરાબર, બોલો. છતાં હું બોર્ડમાં પાસ થઈ ગયો. હું મારે એવું કેમ માનું છું, મારે એક જ સાંભળો, મારે એવું જ હતું. મારે ભાદણ ભૂમિ પર આવ્યો ને તારે મારું સુધર્યું. હું ભાદણમાં હતો 75 માં અને ત્યાંથી હું મેથ્સ સાથે પાસ થઈને તો હું નતો થવાનો. બસ હવે આગળ કહો. હા, એટલે મારો દાખલો શું માટે આપું છું, મને ઇન્ટરેસ્ટ જે જે સબ્જેક્ટમાં ના હોય ને હું વાંચું જ નહીં. બરાબર, એટલે હું તો દસમામાં ફેલ થયેલો. એ બધો અનુભવ કઈશ પછી અનુભવ સેક્શનમાં. ત્યાં મારું પરિવર્તન આવેલું. એટલે હું શું કહું છું, આમાં પાંચ આજ્ઞામાં આપણે ઇન્ટરેસ્ટ લઈ નથી આયા. બીજો આ દેવું એટલે બીજામાં ઇન્ટરેસ્ટ લઈને આયા છે, એ દેવું છે. એટલે આમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવાનો, બરાબર, કેળવવાનો છે, ક્રિએટ કરવાનો છે. હજુ તો આપણને સુખ શેમાં આવે છે, પારકી વસ્તુમાં સુખ આવે છે. બીજું પાંચ આજ્ઞા સિવાયનું બધું પોતાના સ્વભાવ પોતાના સ્વભાવમાં સુખ નથી આવતું, એટલે આપણે પાછું જેમાં સુખ આવે એમાં માની લો ને કે આ પારકું સુખ છે ને ઉછીનું લીધેલું છે એટલે દેવું, તો રીપેમેન્ટ કરવું પડશે. પાછું બીજા ભાષામાં શું કહેતા હતા, ઉછીનું લીધેલું સુખ એ પાછું આપવું પડશે, ઉછીના લીધેલા પૈસા પરત કરવા પડશે. અનાદિકાળથી આ જ કરે, એટલે પારકા સુખની ટેવ પડી છે આપણને. પોતાના સુખનો આવિર્ભાવ, એમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો, જે કાચો સબ્જેક્ટ છે. પોતાના સ્વભાવમાં રહેવું એ કાચું છે. જેવી રીતે પાણીને નીચે ઉતારવું સહેલું છે, ઉપર ચડાવવું મોટર મૂકવી પડે. પાણીને ઠંડુ પાડવું એ રાતે હુઈ જાવ, હવા ઠંડુ પડી જશે. ને ગરમ કરવું હોય તો ચૂલામાં લાકડા હળગાવવા પડે, કોલા હળગાવવું પડે. છતાં દાદા ભગવાને કહ્યું પોતાને ઘરે જવું એ સહેલું છે ને પાર્કે જવું ઘરે જવું અઘરું છે. અઘરું છે. હવે આપણે પોતાને ઘેર જવું છે કે પાર્કે ઘેર જવું? ઉમેશભાઈ ઓકે, પેલા બરાબર. સચ્ચિદાન જય સચ્ચિદાન. ખ્યાલ આવી ગયો ને? આપણે છેલ્લો ક્વેશ્ચન છે આપણે આનંદભાઈ નો. હા બોલો આનંદભાઈ. જ્યોત્સના બેન નો છે. દાદા ભગવાન બંને વાક્ય છે, પ્રાપ્ત સંયોગ નો સુમેળ સાધી સમતા ભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો. પ્રાપ્ત સંયોગો જે આપણને પ્રાપ્ત થાય છે, વસ્તુના કે વ્યક્તિના, વસ્તુ ભેગી થાય છે એમાં આપણને રાગ દ્વેષ ના થાય, કે ગમો અણગમો ના થાય, કે આપણને કોઈ કોઈ વસ્તુ માટે પ્રભાવિત ના થઈ જઈએ, લાગણીશીલ ના થઈ જઈએ. પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાથી, સુમેળ સમતા ભાવે નિકાલ કરવો. સમતા રે આપણને, સમતા એટલે ખબર છે તમને, સમતા એટલે ઊંચા નીચા ના થઈએ. આ ગુજરાતી શબ્દ છે ને, એટલે આપણે આ બહુ શુદ્ધ ગુજરાતી છે સમતા. અસમતા ના થઈ જાય એટલે નોર્માલિટી. એબાઉ નોર્મલ ઇઝ પોઈઝન, બિલો નોર્મલ ઇઝ પોઈઝન. એટલે આપણા ઊંચા નીચા પરિણામ ના થાય એને સમતા કહી. આપણા એટલે ફાઇલ નંબર એક ના, અને કેટલા ઊંચા નીચા પરિણામ થાય એને આપણા જોનારા જાણનારા આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળા શુદ્ધાત્મા છે. બરાબર, એક ક્ષમતાનો ભાગ આવ્યો. દાદા ભગવાનનું જે આ વાક્ય ફરી બોલી જવું, પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો.
પછી ફાઇલોની વાત કરી, એમનું દાદા ભગવાન નું જ વાક્ય છે. હે દાદા ભગવાન, તમામ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો. આ તમારો સંભાવ આવ્યો ને, ક્ષમતા ને સંભાવ, ફાઇલો નો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો. એ વાત ને પછી લઈશું, એ જોઈન થશે એટલે. જય સચિદાનંદ. મહાત્માઓ એમના અનુભવમાં ઘણું બધું કહે છે કે દાદાને એમને કેવી રીતે ઉપયોગ કર્યો, એમની એમના સત્સાધનો, એમની આજ્ઞા, એમની સમજણ અને એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, જે સમાધાન રહ્યું છે, બધા જોડે એક સૂત્રતા બની રહી છે, એ અનુભવને આગળ વધારતા આજે આપણી વચ્ચે આવે છે ખંડુભાઈ પટેલ, છે નવસારીના અને હમણાં રહે છે ઓકલાહોમા સિટી. પધારો ખંડુભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. સૌપ્રથમ સર્વે જ્ઞાની મહાત્માઓ, આપતો પુત્ર સાહેબ શ્રી દીપકાનંદજી, શ્રી મહેશાનંદજી, સંતપતિ સાહેબ શ્રી દિલીપભાઈ અને શ્રી રજનીકાંતભાઈ, સૌને જય સચ્ચિદાનંદ, સાદર પ્રણામ. મારા અનુભવમાં બે વિભાગ થાય એવો મારો પ્રયત્ન રહેશે. સૌ પ્રથમ જ્ઞાન, પહેલા જ્ઞાન નહોતું તે માટે થોડીક મારે પૂર્વ ભૂમિકા કહેવી છે અને ત્યાર પછી જ્ઞાન બાદ. જ્ઞાન પહેલા 1977 ની આસપાસ પૂજ્ય દાદા ભગવાન શ્રી દેવચંદભાઈ જેવો કામરેજ મંદિરના વહીવટ કરતા છે તેઓ, તેમજ નીરુબેન, દીપકભાઈ વગેરે મારા ગામ આવ્યા હતા અને દાદાના પ્રત્યક્ષ દર્શન મેં અને મારા ફાઇલ નંબર 2 કર્યા હતા. પરંતુ તે પહેલા 1975 થી ખૂબ જ નાની 24 વર્ષની ઉંમરે ખંડુભાઈને થોડાક પદો પ્રાપ્ત થયા. એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર થયા. બીજા જ વર્ષે ગુજરાતની સૌ પ્રથમ હરોળની સુગર ફેક્ટરી, ચલથાણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર પદે સ્થાપના થઈ. ત્યાર પછી એ જ સુગર ફેક્ટરી સંચાલિત કલ્યાણજી મહેતા, જેઓ ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર હતા, એમના નામની હાઈસ્કૂલના સેક્રેટરી તરીકેની નિમણૂક થઈ. બીજા જ વર્ષે સુગર ફેક્ટરી સંચાલિત સંજીવની હોસ્પિટલ, જેના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ. આવા બધા પદો પ્રાપ્ત થયા અને એના રવાડે ખંડુભાઈ દાદા જેઓના દર્શન થયા પણ પામી નહોતા શક્યા. અને બધો સમય આવી પ્રવૃત્તિઓમાં અને સોશિયલ એક્ટિવિટીમાં નીકળી ગયો. 1987 અમેરિકા આવ્યો અને 1993 સુધી ખૂબ જ સંઘર્ષ કરીને વખત નીકળી ગયો. 1993 હું ઓકલાહોમા સિટી મૂવ થયો અને પહેલી મોટેલ 1993 મિડવેસ્ટ સિટીમાં લીધી. હવે દાદાની આ બીજી કૃપા મારા પર શરૂ થાય છે, છતાં હું સમજતો નથી, અજ્ઞાન તો હજી ચાલુ જ છે. જે મોટેલ મેં લીધી ત્યાં જ દાદા આવીને રહેતા. મહાત્મા ગોપાળભાઈ નું નામ
આપ તો પુત્ર સાહેબો રજનીકાંતભાઈ વગેરે આઈ એમ શ્યોર બધા જાણે છે, ગોપાળભાઈ અને જસુબેન જેમને ત્યાં દાદા રહેતા, જ્યાં દાદા બેસતા, જે રૂમમાં દાદાનું સુવાનું હતું એ બધું જ ખંડુભાઈ ત્યાં ગોપાળભાઈએ ટેબલ પર કોતરેલું ભોગવે તેની ભૂલ અથડામણ ટાળો આ બધું તેના પર બેસીને જ હું મારો હિસાબ કિતાબ કરું. પણ ખબર નહીં કેવા અંતરાયો હશે તો હું સમજુ નહીં. જે રૂમમાં દાદાનો સત્સંગ થતો પિંક રૂમ ત્યાં જ હું દરરોજ બેસું અને ડેસ્ક કરું. પણ પડર જ્ઞાનના ઉપર પડર આવી ગયેલા એટલે કઈ જ ખ્યાલ નહીં આવે. અને ત્યાર પછી મારા પરમ મિત્ર અને મહાત્મા નટુભાઈ જેમણે ગઈકાલે અનુભવ કહેલો, 61 વર્ષથી અમે મિત્રો, મોર દેન બ્રધર, તો એમનો મારી સાથે દાદા માટેનો અમેરિકામાં ફોન પર અવારનવાર વાત થાય અને એમનો પ્રયત્ન એવો કે હું જ્ઞાન પામું અને આજે હું જે કંઈ પણ છું એના માત્ર નિમિત્ત અને ઉપકારી શ્રી નટુભાઈ છે. નટુભાઈ જય સચ્ચિદાનંદ, થેન્ક યુ. હવે જ્ઞાન મને 2007માં સ્ટીલ વોટર મળ્યું, જ્યાં કનુ દાદાજીના હસ્તે મને જ્ઞાન મળ્યું. તે દિવસે જ મને મારા મગજમાં કે ખૂબ મોડો પડ્યો. વસંતભાઈ અને બીજા આપતો પુત્રોની સાથે પણ ચર્ચા થઈ અને જ્ઞાન પહેલા મારે ત્યાં નિમેશાનંદજી મારા ઘરે આવેલા, હર્ષદભાઈ સ્ટીલ વોટરવાળા લઈને આવેલા. એમણે મને જે પેલો ચાનો દાખલો આપે છે ને કે ચા બનાવવા માટે કેટલા સંજોગો જોઈએ, એ મારા મગજમાં ખૂબ બેસી ગયેલો. અને તેના માટે જ નટુભાઈ સાથેની વાતચીત અને એ દાખલાથી મને જ્ઞાન લેવા માટેની ખૂબ પ્રેરણા મળી. ત્યાર પછી જ્ઞાન લીધું, અવારનવાર નટુભાઈની સાથે મારો સત્સંગ ચાલુ રહેતો અને જ્ઞાનના માર્ગે ધીમે ધીમે આગળ વધ્યો. 2008ની સાલમાં દાદાની કૃપાનો બીજો પરિચય થયો. ઇન્ડિયા ગયેલો, મારી મધર નો પગ ભાંગી ગયો, હોસ્પિટલાઇઝ કર્યા. મારા ઘરે જ 2 પ્રસંગો, એક મારા ગ્રેન્ડ નેફ્યુના લગ્ન અને બીજી બાજુ મારી ભાણકીની દીકરીનું મોસાળું કરવાનું. અને મારા મધરની તબિયત ખૂબ જ સિરિયસ, બંને પ્રસંગો ઉજવાશે કે કેમ એ મગજમાં ક્વેશ્ચન થાય. જે દિવસે ભત્રીજાની જાન જવાની તે દિવસે બા ને રજા આપીને હોસ્પિટલથી ઘરે લાવ્યો. તે દિવસ તો સારો નીકળી ગયો અને એ પ્રસંગ પતી ગયો. પણ 28ની રાત્રે પાની સેવા કરવાની ડ્યુટી મારે આવી, રાત્રે 12 વાગ્યા પછી મારી ડ્યુટી. મારા ઘરના સભ્યો અને મારા પરિવારના બધા, આખો મારો પરિવાર બાની ફરતે જ રહેતો. પણ બીજે દિવસે સવારે 9 વાગે મોસાળું લઈને જવાનું, એ બધા સુતા અને હું બારી પાસે લગભગ 1.5 ફૂટ બારા માથાથી દૂર હતો અને માથા પર હાથ ફેરવતો જાઉં, અસીમ જય જયકાર બોલતો જાઉં અને હું જોઉં કે ધીમે 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 શ્વાસ ઓછો થાય છે. ને મારા મગજમાં એવું હતું કે મેં સાંભળેલું કે જ્યારે આયુષ્ય છેલ્લી સ્થિતિમાં હોય ત્યારે કર્મના બંધ પડતા હોય છે, એ મને તે વખતે યાદ હાજર થયું. એટલે ધીમેથી હું બાના કાનમાં હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ બોલવાનું ચાલુ કરી દીધું અને દાદાને પ્રાર્થના કરું કે મારી મધરને એમના જન્મનું કોઈ સારી ગતિ પ્રાપ્ત થાય, જ્ઞાનના માર્ગનું અનુસંધાન થાય એવી દાદા કૃપા કરજો. બીજી બાજુ સવારમાં મોસાળું લઈને જવાનું છે, શું થશે આ તે બધું. લગભગ 1 વાગ્યાની આજુબાજુમાં મારા મધર ગુજરી ગયા. મેં બધા સભ્યોને અને મારા પરિવારજનોને ભેગા કર્યા અને સવારે વાજતે ગાજતે ભજન કરતા કરતા, બાની ઉંમર 81 વર્ષની હતી, એટલે ભજન કરતા કરતા અંતિમ સંસ્કારની યાત્રા શરૂ કરી અને 9 વાગે એટલે અમે અગ્નિ સંસ્કાર કરીને બધા ઘરે આવી ગયા. દાદાની કૃપા તો જુઓ કે ગામમાં જ તે દિવસે બીજા મારા કઝિનને ત્યાં પણ પીઠીનો ઉત્સવ, રસોઈયાઓ આવલા હતા એટલે સવારમાં આવીને રસોઈ બનાવીને અમે 9 વાગે જમીને મોસાળું કરવા જવાના.
દાદાએ મારો સમય સાચવી લીધો. હવે હું આવીને નાહીને મારા ફ્રન્ટ પોર્ચ પર આવ્યો અને એક કૌતુક બનાય છે. ઓલ ઓફ અ સડન ગમે ત્યાંથી એક મહાકાય વાનર ફળિયા મારીને સીધો મારી નજીક 1.5 ફૂટ દૂર થઈને મારા ઘરમાં થઈને પસાર થયો. પેલા આખા ઘરમાં આ માથેથી પેલે માથે નીકળી ગયો. ઘરમાં એટલી બધી વ્યક્તિઓ, કોઈનો જાણે ફેમિલીનો મેમ્બર હોય એ પ્રમાણે નીકળી ગયો. હવે એનો સિગ્નિફિકન્સ શું તે તો મને નહીં ખબર, પણ ઇટ હેપન. અમે સારી રીતે મોસાળુને આ તે બધું પતાવી દીધું. ચાલો, એ દાદાની એક કૃપાનું પરિણામ હું સમજું છું. ત્યાર પછી 2016 મને એન્જિયોગ્રાફી કરવાની દાખલ થયો અને પ્રોસેસ ચાલુ થાય તે પહેલાં જ દાદાના અસીમ જય જયકાર હો ચાલુ થઈ ગયું. એન્જિયોગ્રાફી પતી ગઈ. એક નર્સ, એક આર્ટરી 100% બ્લોક, બીજી 55% બ્લોક, પણ હેમખેમ બહાર આવી ગયો. 2016 પાછી એન્જિયોગ્રાફી કરી. તો તે વખતે એવું નક્કી કરેલું કે કદાચ સ્ટેન્ટ મૂકવાનો વારો આવે. તો જે 100% બ્લોક હતી એને નેચરલ બાયપાસ થઈ ગયું ને બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહ્યું. પણ બીજી એક 50% જેવી બ્લોક હતી, એને ડૉક્ટરે કંઈ કર્યું નહીં. ગયા વર્ષે ત્રીજી એન્જિયોગ્રાફી થઈ. તો જે 50% બ્લોક હતી એમાં બ્લડ ફ્લો 89.89 સમથિંગ. ડૉક્ટર લોકો છે બધા સાંભળતા એટલે જાણતા હે, પણ ડૉક્ટર કહે કે આવું હતું. એટલે ગયે વર્ષે જે કરી તો તેમાં બ્લડ ફ્લો ખૂબ જ સારો એટલે ઇમ્પ્રૂવ લાગ્યું. તો સ્ટેન્ટ મૂકવાનો પ્રસંગ પણ નહીં આવ્યો. પણ દરેક વખતે મારી દાદાનું જ્ઞાન હાજર હતું. અસીમ જય જયકારો થતાં હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન હાજર જ રહેતું. ગયા વર્ષે મારો હાથ ભાંગી ગયો અને હોસ્પિટલમાં દાખલ થયો. તો એનેસ્થેસિયા અને સર્જન બંને જણા કે ખંડુભાઈ તમે સર્જરી દરમિયાન તમારા લિપ્સ પર કંઈક, તમે, હું અસીમ જય જયકાર કરતો હતો, વી વેર વોચિંગ યુ, યુ અટરિંગ સમથિંગ બટ વી વેર નોટ એબલ ટુ સી. એટલે મેં તેમને પછી જ્યારે બહાર આવ્યો ત્યારે હું દાદાના અસીમ જય જયકાર બોલતો હતો. જ્ઞાન બરાબર હાજર રહ્યું. અને છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બારડોલી નટુભાઈ સાથે મહાત્મા મહેન્દ્ર આનંદને ત્યાં સત્સંગ હતો. દીપક આનંદ, પુલિન આનંદ, નવીન આનંદ અને કમલેશ આનંદ, ચાર આપતો પુત્ર સાહેબો સાથે સત્સંગ 8:30-8:30 સત્સંગ કર્યો. અને ત્યાં જ મને કે હવે આવતીકાલે તમારે ત્યાં સત્સંગ, 10:30 વાગે નક્કી થયું કે આવતીકાલે 2 વાગે સત્સંગ. અને મને થોડીક ચિંતા હતી કે હાઉ આઈ વિલ હેન્ડલ, પણ કબૂલ તો કર્યું કે નક્કી આવતીકાલે સત્સંગ 2 વાગે. ઘરે આવીને સુઈ ગયો. ફાઇલ નંબર 2 ને જણાવ્યું નથી કે આવતીકાલે સત્સંગ છે. સવારે ઉઠીને વાત કરીશું. સવારે વાત કરી, તૈયારી કરી, આપતો પુત્ર સાહેબો આવી ગયા. ખૂબ જ સારો સત્સંગ થયો અને ખૂબ ગામજનો એ બધાએ પણ ખૂબ લાભ લીધો. એટલે દાદાનું જ્ઞાન માં આ રીતે હું આગળ વધી રહેલો છું. જય સચિદાનંદ. ખૂબ આભાર કનુભાઈ. તમે જે તમારા લાઈફની સિક્વન્સ બતાડી અને કેવી રીતે તમને દાદાનો ભેટો છે 1977 માં. તમારા ગામનું નામ શું પ્લીઝ? કણાવ. હું નવસારી ની પણ બારડોલી ની નજીક, આપ તો આવેલા છો મારે ત્યાં. પલસાણાની બિલકુલ બાજુમાં. એટલે તમારા ગામમાં દાદા ભગવાન આવેલા અને ત્યાં તમારા પહેલા દર્શન થયા 1977 માં. હાજી. પછી વ્યવહારની અને જગતની પ્રતિષ્ઠા એ તમને ગુચવી નાખ્યા. એ રવાડે ચડી ગઈ. ને રવાડે ના કહેવાય. હવે એમાં તો તમારી વૃદ્ધિ જ થઈ ને. બરાબર છે. એટલે આ બધું કેવું છે કે જ્યાં દાદાનો સ્પર્શ થાય છે ને ત્યાં આપણા જીવનમાં કેવા કેવા પરિવર્તન આવે છે. કારણ કે આ કેવું છે, એક અપેક્ષાએ આપણને લાગે કે આ બધી સંસારની બધી ફસાવાની ભૂમિકા કે
ખોવાઈ જવાની ભૂમિકા, પણ આ બધી જગ્યા પર સારું કામ કરવા માટે સારા માણસોની પણ જરૂરત છે. એ તો હું માન્ય રાખું છું, બધા આ વાતનો સ્વીકાર રાખશે. અને હંમેશા ક્યારે એવી કોઈ જગ્યા આપણને મળે અને જે તમારી બધી વાતો સાંભળી છે એના પરથી ખબર પડે છે કે તમે આ બધી જવાબદારી બહુ સારી રીતે નભાવી. મુદ્દો એ છે કે દાદાનો સ્પર્શ, દાદાના દર્શન, અને એનાથી પછી આ તમારી જીવન યાત્રા શરૂ થઈ, એમાં બધી પ્રતિષ્ઠા મળી, પણ આ જે કનેક્ટિવિટી થઈ ગઈ ને દાદા જોડે, એ તમને જુઓ ત્યાં તમારા મિત્ર ગોપાળભાઈ બીજા કે જ્યાં દાદા ભગવાન રહેલા અને એ બધી જગ્યાએ તમારે રહેવાનું થયું, એટલે આ બધી કનેક્ટિવિટી સૂચવે છે કુદરતી રીતે કે દાદા કીધું છે ને કે જ્ઞાનીનું અનુસંધાન એક વખત થયું એટલે ઉત્તરોત્તર આપણી કનેક્ટિવિટી થયા કરે અને આખરે તમારા ફ્રેન્ડ નટુભાઈ તમે ધક્કો મારીને પ્રેક્ટિકલી એમ કહીએ કે એ મિત્ર પણ કહેવા કે જે આપણને મોક્ષમાં સહાયરૂપ થાય, મોક્ષ માર્ગમાં સહાયરૂપ થાય, તમને એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, કૃપાનો યોગ થયો. અને એમાં એ તમે જુઓ આગળ તમને જે કીધું કે નિમેશ આનંદજીનો સત્સંગ મળ્યો, મિનેશ આનંદજીનો, કે જેમાં તમને ચાનો ડાંગો આપ્યો અને એ તમને વિચારતા કરી મૂક્યા અને એ જ્ઞાનનો લાભ થતા આગળ તમારી યાત્રા ચાલુ થઈ. બીજી એક મોટી વાત એ છે કે સમકીર્તધારી મહાત્મા એ બહુ મોટી સત્તા છે. દાદા કહે છે કે બ્રહ્માંડની સત્તા આપણા હાથમાં આવી છે, હવે એ સત્તાનો આપણે ક્યાં ક્યાં કેવી રીતે સદુપયોગ કરી શકીએ એની કલ્પના કરી શકાય એવી નથી. એટલે એક મહાત્મા જો કોઈના માટે ભાવના કરે ને તે બ્રહ્માંડની આર પાર જાય, તેમાં તમે તમારા માતૃશ્રીનું ઋણ ચૂકવ્યું, છેલ્લા સમયે તમે હાજર રહ્યા અને એમને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. દાદાએ શું કીધું, જે શુદ્ધાત્મા થયા છે એ જ્યારે શુદ્ધાત્મા બોલે ને એનો રણકો જુદો હોય, જે સમજીને અનુભવીને બોલે છે. અનુભવનો સ્વાદ તો આવેલો છે, જ્ઞાન મળ્યું છે, એટલે અનુભવ વગર તો એ જ્ઞાન થતું જ નથી, કારણ કે પ્રતીતિને તો આવે જ નહીં. અને મુદ્દામાં કહે તો તમે તમારા માતૃશ્રીનું બહુ મોટું ઋણ ચૂકવ્યું અને એ સારી રીતે બધું પતી ગયું. છેલ્લા તમારા પર્સનલ લેવલ પર કહીએ તો કે આ ત્રણ મોટી સર્જરી થઈ ને છેલ્લા ચોથી કહે તો હાથ તૂટી ગયા નહીં, એ બધી સર્જરીમાં જ્ઞાન હાજર રહ્યું, દાદા હાજર રહ્યા. જ્યાં જ્ઞાન હાજર હોય, દાદા હાજર હોય તો મોક્ષ તો હથેળીમાં વર્તાય જ. અને સાચે કહે ને તો બધા મહાત્માના ચહેરા પર એક નૂર તો આવેલું છે અને એ તમારા ચહેરા પર બી છે. તમે માનો ના માનો, સ્વીકારો ના સ્વીકારો, પણ એ છે અને બધા મહાત્મા પર છે. એટલે હું તમારું કહું છું, એટલે બીજા મહાત્માને નથી એમ નથી, પણ એક છે કે જેના આધારે એક પ્રસન્નચિત સ્થિતિ જોવા મને મળી છે. હું માનું છું જેટલા લોકો એ બધા જોયા છે તમને, હમણાં એ દેખાય જ છે. એટલે એ બહુ મોટી વાત છે. અને છેલ્લા હમણાં જ અમે બધા આવેલા તમારા ગામમાં, તમારો કઈ પ્રોગ્રામ કર્યો હતો ને, તમે બધા જમાડવાના હતા ગામમાં, તે વખતે આ સત્સંગનું ગોઠવણી થઈ અને એમાં આ કોરોનાના લોકડાઉને તો કમાલ જ કરી નાખી છે કે એ સત્સંગનો અવિરત આપણને જે લાભ મળ્યો. એટલે મુદ્દો એ કે છે કે જ્યાં એક વખત જ્ઞાનીનો સંપર્ક થયો, સ્પર્શ થયો, તે આપણને કેવી રીતે કનેક્ટિવિટી આપ્યા જ રાખે છે. એટલે આપણે તો આજ્ઞામાં રહેવાની જરૂર છે અને મહાત્માનું ટોળું, સત્સંગનો પરિચય એ આપણું સર્વસ્વ કલ્યાણકારી છે. જય સચ્ચિદાનંદ. ખૂબ આભાર ખંડુભાઈ સાહેબ તમારો સમય અને અનુભવ કહેવા માટે. આપણે તમારો
બે ત્રણ મિનિટ નો એક્સપિરિયન્સ કહો, તમારું પરિવર્તન દાદાને મળ્યા પછી, પછી એના પછી આપણે જોશનાબેન નો પ્રશ્ન પૂરો કરીએ, પછી આપણે ત્રિમંત્ર બોલાવીએ. પેલા અનુભવ કરીએ પછી જોશનાબેન નો પ્રશ્ન, એવું ને? ચાલો. અનુભવ બે ટાઈપના છે મારા. એ જ્ઞાન લીધા પહેલાનો અનુભવ અને જ્ઞાન લીધા પછીનો. દાદા ભગવાન જે મને મળ્યા એ જ્ઞાન લીધા પહેલાના અનુભવથી મને મળ્યા. એ કેવી રીતે? હું દસમામાં ફેલ થયેલો, પપ્પાએ મને ઘરમાં બહાર કાઢી મૂક્યો, ઓટલા પર આખી રાત સુવાડ્યો, તો મને અનુભવ થયો કે ભૂલ મારી છે. જ્ઞાન નતું લીધું, આખી રાત મને ઊંઘ ના આવી કે મેં રખડી ખાધું, પપ્પાએ બે ત્રણ લાફા મારી દીધા, ઘરની બહાર કાઢીને આખી રાત ઓટલા પર સુવાડ્યો, ઓછીકું ગાડલું કશું ના આપ્યું. પણ મને શરૂઆતમાં એવું લાગતું હતું પપ્પાની ભૂલ છે, મને કાઢી મૂક્યો માર્યો. પણ મને આખી જે ધમસાણ ચાલી આખી રાત, કે પપ્પાની તો ભૂલ છે પણ વધારે મારી ભૂલ છે. હું 10મા ધોરણમાં 11મું ધોરણ મેટ્રિક હતું અને 10મું તો સ્કૂલ લાઈફ હતી અમારા 70-71 ની વાત. તો એ અનુભવ શું થયો મને આખી રાત? ધમસાણ મચ્યું. દાદા ભગવાને કહ્યું ને, એક ભૂલ જડે તો ભગવાન થઈને ઉભો રહે. તો મારી ભૂલ દેખાઈ, એક જ ભૂલ દેખાઈ કે આખા સમજણો થયો. બીજા ધોરણ, ત્રીજા ધોરણ, ચોથા ધોરણથી તે 10મા જ્યારથી સમજણો થયો ત્યાંથી મેં રખડી ખાધેલું. હવે રખડી ખાધું એમાં બધા એક એક સબ્જેક્ટ મારે નથી કહેવા, આખું જીવન મારું 4-5 વર્ષ બધી રીતે આમ રબીશ મટીરિયલ કહેવાય કે નાલાયકમાં નાલાયક કહેવાય એવું મેં રખડી ખાધેલું. એવો મને અનુભવ થયો અને 10મા ધોરણમાં ફરી બેસવું પડ્યું. અને સાહેબ એવો અનુભવ થયો કે જે સ્કૂલમાં હું વાંચતો નહોતો, ભણતો નહોતો, ને સાહેબ પૂછે ને આંગળી ઊંચી થતી હતી મારી પહેલી, એટલે હું સિન્સિયર થઈ ગયો. એ સિન્સિયરિટી મને દાદામાં લાયા, એ અનુભવ. અને દાદા મળ્યા એ મારા ક્રમિક માર્ગના જે રણછોડરાયની ભક્તિથી, મારા સારા સંસ્કારને લીધે, આમ તો દાદા કે જે પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો. મ્યુટ થાય છે, સંભળાય છે એમને? સંભળાય છે. હા, તો દાદા ભગવાનને હું 75ની સાલમાં મને દર્શન થયા. દાદા એ ભાઈબંધે કહ્યું આ ભગત છે અને તમારા ભારણ ગામનો છું. દાદા એ તરત કહ્યું તારા દાદા કોણ, પર્વ દાદા કોણ? કે તમારી ઘરે આવતા હતા. અને આ રીતે દાદાએ મને ખેંચી લીધો ને અમારા નજીકમાં જ 1 કિલોમીટર એવી નહીં, 1.5 કિલોમીટરના એરિયામાં દાદા ભગવાને કહ્યું ને કે તમારા જ એરિયામાં તમને બધી વસ્તુ પ્રાપ્ત થાય. એ મોટો મોટો અનુભવ કે દાદા ભગવાન અમારા 1.5 કિલોમીટરની અંતરમાં જ મિત્ર નેતા 75મા દર્શન થયા. અને પછી તો દર્શન થયા તો શું ના થાય, જે અધૂરું હતું એ આખું પૂરું થઈ ગયું. અને આપતો પુત્રમાં પણ પટેલ, એ મોટો મોટો અનુભવ. કોઈ પટેલ જ નહોતું 24 આપતો પુત્રોમાં. હું કઈ મારું એ કહેવા નથી માંગતો, અનુભવ કહેવા. અને પાછું મોનિટર પદાર્થ, મોનિટરની તો મારી કોઈ લાયકાત નહીં. સ્કૂલમાં જે તોફાની હોય એને મોનિટર બનાવે એવું આમ કહેવત પડી ગઈ. એટલે મને તો લાગ્યું કે હવે મોનિટર બનાવ્યો છે, મારે છટકવું હોય તો છટકાય નહીં, તોફાન કરવું હોય તો થાય ના છટકે. મોનિટર હાજર, એનો અહંકાર ગણો જે ગણો તે, પણ બધા આપતો પુત્રોએ મને બહુ સાચવ્યો છે. એમાં ભરતભાઈ ની સાથે મને દાદા ભગવાને રહેવાનું કહ્યું અને ભરતભાઈએ મને રાખ્યો છે. એક દાડો કાઢી હોઉં મૂકેલો મને રાતે, કે તું તારી ઘેર જતો રહે, એવો મોટો અનુભવ થયો. તારે મને થયું કે ભરતભાઈ અત્યારે શું લ્યા મને કાઢી મૂકો છો. સવારે હું જઈ સાયકલ લઈને મારે 7-8 કિલોમીટર જવાનું, તારે હું ઘરે પહોંચીશ. એ દાદા ભગવાનને કહ્યું કે આવું થયું. દાદા ભગવાને તો બરાબર ભરતભાઈનું ઓપરેશન કર્યું. અને આ રીતે બધા બહુ અનુભવ છે, પણ ટૂંકમાં અનુભવ આપતો પુત્રોને લીધે, એમના સહયોગથી ને આપતો પુત્ર સાથ સરકારથી અત્યારે હું બચી રહ્યો છું. નહીં તો આ પટેલોનું કામ નહીં, દાદા કહે છે આ મોહવારી પ્રકૃતિ. અને મને મારા માટે તો
કપટ કહ્યું, બહુ કપટ છે. ઓ પટેલોમાં હોય અને આપતો પુત્રો એ બધાએ મને સાચવ્યો છે ને એમની કૃપા થી હું ટકી રહ્યો છું ને દાદા ભગવાનની પણ આપતો પુત્રો પર કૃપા જે વિશેષ હતી ને જ આપતો પુત્રો એ મારા પર વિશેષ કૃપા કરી છે એ જ મારો અનુભવ છે. જય સચ્ચિદાનંદ. હવે ફરી વાર તમને ચાન્સ મળશે હજી તો. એમને એપ્રોચ કરવામાં ક્યારેય કોઈ અંદર થી હેઝિટેશન થાય નહીં. રાત્રે 12 વાગે 1 વાગે 4 વાગે પણ ફોન કરવાનો હોય ને તો એમના માટે હેઝિટેશન ના થાય, પણ કોઈ બીજાને કરવાનો હોય ને તો વિચાર આવે. આ એમની પ્રકૃતિ છે. વેરી સ્ટ્રેટફોરવર્ડ. થેન્ક યુ. ચાલો મહેશ આનંદજી, આ જોશનાનો ક્વેશ્ચન પધારો, પછી આપણે ત્રિમંત્ર બોલીએ અને ખંડુભાઈ તમારી સાથે બોલશે. હા હા હા, બોલો બોલો. ક્ષમતા ભાવ ને સંભાવ માટેની જે વાત હતી ને, પછી આપણું બ્રેક થઈ ગયું. બહુ સરસ, બહુ સરસ જ્યોત્સનાબેન. અચ્છા, એ હા સરસ. તો સંભાવે નિકાલ કરવાની આપણે ચોથી આજ્ઞા છે, બરાબર છે? બરાબર. એટલે સંભાવે નિકાલ માં તો તમને ખબર જ છે ને, સમતા ભાવ આમાં આવી જાય છે. હા, સંભાવમાં સમતા ભાવ આવી જાય છે. પણ દાદા ભગવાનની ફાઇલ નંબર, અરે ફાઇલોનો સંભાવે નિકાલ જે ચોથી આજ્ઞા છે એમાં સમતા આવી જાય છે. બરાબર. ઊંચા નીચા પરિણામ ના થાય એનું નામ સમતા કહેવાય. ખ્યાલ આવ્યો? અને સંભાવ એ દાદા ભગવાનની આજ્ઞા છે, અને સંભાવ એને જ કહ્યો કે ફક્ત તમારે નક્કી કરવાનું છે, હે દાદા ભગવાન આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. સંભાવે નિકાલ થયો કે ના થયો એ તમારે જોવાનું નથી. છતાંય દાદા ભગવાન જ્ઞાન આપતા હતા તો સલિયાનો દાખલો આપતા હતા, કેટલા એને પૈસા આપ્યા, ઓછા વધતા આપ્યા કે પૂરેપૂરા આપ્યા, પણ પેલા એનો ક્લેમ ઉભો ના રહ્યો. કે છે ને ઓછા આપ્યા પણ સલિયા ચલેગા ને, ખુશ હો ગયા ને, અને પેલા પૂરા પૈસા આપ્યા તો કે હું તને જોઈ લઈશ, તો સલિયો શું કે છે, સાબ મેં બી દેખ લુંગા. એ સંભાવે નિકાલ ના થયો. વેર ઉભું ના રે વ્યવહારમાં, તારી મારી ના થાય, વેર ઉભું ના રે, એમાં બધું આવી ગયું. સમતા સંભાવમાં સમય જાય છે. સંભાવે નિકાલ જે દાદા ભગવાનની આજ્ઞા, એ વાઈડ ડેફિનેશન છે. ખ્યાલ આવ્યો? બહુ સરસ. દાદા ભગવાન જ વાક્ય છે. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસી, મંગલાણં ચ સૌવેસી, પડવમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।